કેમ છો બાળ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર સૌને. હું છું આપનો મિત્ર જગદીશ વાઘેલા અને આપણે તૈયારી કરી રહ્યા છીએ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે. મિત્રો, અત્યાર સુધી આપણે અપૂર્ણાંક સંખ્યાઓ એટલે પ્રકરણ 6 પૂર્ણ કરેલ છે. આજના વિડીયોમાં આપણે નવું પ્રકરણ એટલે પ્રકરણ નંબર 7 દસ અપૂર્ણાંક શીખવા જઈ રહ્યા છીએ. તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે એ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આ ચેનલમાં આપણે નવોદય વિદ્યાલયની સંપૂર્ણ તૈયારી પ્રકરણ વાઇઝ કરી રહ્યા છીએ. ગણિત વિભાગ, આકૃતિ વિભાગ, ફકરા વિભાગ આપણે સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિસર તૈયારી કરી રહ્યા છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીશું પ્રકરણ 7, એના મહત્વના મુદ્દા વિશે આપણે સમજ મેળવીશું. ત્યારબાદ આપણે વધુ આપણે એની એ વિશે આપણે જાણીશું. તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જરૂર જોજો. ચાલો તો શરૂઆત કરીએ પ્રકરણ નંબર 7, દશાંશ અપૂર્ણાંક અને તેના પરની મૂળભૂત ક્રિયાઓ. હવે મિત્રો, સૌથી પહેલા તો દશાંશ અપૂર્ણાંક શું છે? તો અપૂર્ણાંક, સાદા અપૂર્ણાંક તો આપણે શીખી ગયા. અપૂર્ણાંકમાં શું હોય છે કે ભાઈ આપણે અંશ અને છેદ, આ મેં તમને સમજૂતી આપી હતી કે અપૂર્ણાંક કોને કહેવાય અપૂર્ણાંક. ચાલો મિત્રો, તો સૌથી પહેલા તો આપણે શું કરીશું, એનો જે પરિભાષા છે દશાંશ અપૂર્ણાંકની એ સમજી લઈએ, પછી હું તમને વિગતવાર સમજાવીશ. જે અપૂર્ણાંકનો છેદ 10, 100 અથવા 10ની કોઈ પણ ઘાત પૈકી એકાદ સંખ્યા હોય એવા અપૂર્ણાંકને જુદી પદ્ધતિથી લખવામાં આવે તેને દશાંશ અપૂર્ણાંક કહે છે. સાત અપૂર્ણાંક, સાત દશાંશ, 524 સતાંશ, બરાબર. હવે આ આપણો શું છે, વ્યવહારિક નોર્મલ જે આપણે જે અપૂર્ણાંક શીખી ગયા ને એ છે. અને હવે એનો જે આ જે જવાબ છે બરાબર 0.7 અને 5.24, 5.24 એ શું છે, દશાંશ અપૂર્ણાંક છે. શું છે મિત્રો? આ દશાંશ અપૂર્ણાંક છે, આ વ્યવહારિક અપૂર્ણાંક છે, આ દશાંશ અપૂર્ણાંક છે. શું છે? દશાંશ અપૂર્ણાંક છે. હવે જ્યારે વ્યવહારિક અપૂર્ણાંકને આવી રીતે દશાંશ અપૂર્ણાંકમાં લખવામાં આવે, કેવી રીતે, ક્યારે લખવામાં આવે, જ્યારે એનો છેદ 10 હોય, 100 હોય, 1000 હોય, 10000 હોય, લાખ હોય, 10 લાખ હોય, કોઈ પણ સંખ્યા, મતલબ 10ની ઘાત હોવી જોઈએ, બરાબર. તો તેવી પદ્ધતિથી લખવામાં આવતી સંખ્યાને આપણે શું કહીએ છીએ, દશાંશ અપૂર્ણાંક કહીએ છીએ. શું કહીએ છીએ ને? દશાંશ અપૂર્ણાંક કહીએ છીએ. હવે દશાંશ અપૂર્ણાંકમાં દશાંશ ચિહ્ન એ આગળના ભાગને પૂર્ણાંક તથા પાછળના ભાગને અપૂર્ણાંક એમ વિભાજિત કરે છે. એટલે કેવી રીતે, હું તમને સમજાવી દઉં. હવે માની લો કે અહીંયા 0.7, હવે આ દશાંશ ચિહ્ન છે, બરાબર. આ શું છે? આ દશાંશ ચિહ્ન. શું છે મિત્રો? આ દશાંશ ચિહ્ન છે. હવે અહીંયા ડાબી બાજુ, ડાબી બાજુ અને આ જમણી બાજુ. હવે ડાબી બાજુ જે છે એ શું છે મિત્રો? પૂર્ણાંક સંખ્યા છે. શું છે? આ પૂર્ણાંક સંખ્યા. અને આ જમણી બાજુ છે એ શું છે? અપૂર્ણાંક સંખ્યા છે. શું છે મિત્રો? અપૂર્ણાંક સંખ્યા. તો જે ડાબી બાજુ જે સંખ્યા છે એ શું બતાવે છે? પૂર્ણાંક તથા પાછળના ભાગ, એટલે પાછળના ભાગ એટલે જમણી બાજુનો ભાગ, અપૂર્ણાંક સંખ્યા બતાવે છે. એટલે 0.7 ને શું વાંચાય? 7/10. આવી રીતે આ અપૂર્ણાંકમાં આવી રીતે લખી શકાય. અને દશાંશ અપૂર્ણાંકમાં 0.7 એટલે આને કેવી રીતે વાંચાય? 0.07 એટલે 0 દશાંશ, 0.7 દશાંશ. આને કેવી રીતે વાંચાય? 0.0 દશાંશ, 7 દશાંશ, 7 દશાંશ, 7 દશાંશ. આવી રીતે વાંચાય. આને શબ્દોમાં જો વાંચવો મિત્રો તો 0.7 દશાંશ. સમજાય કે મિત્રો? 0.7 દશાંશ, બરાબર. તો જે અપૂર્ણાંકનો છેદ 10, 100 અથવા 10ની કોઈ પણ ઘાત હોય તેવી ઘાત પૈકીની એકાદ સંખ્યા હોય એવા અપૂર્ણાંકને જુદી પદ્ધતિથી લખવામાં આવે છે તેને દશાંશ અપૂર્ણાંક કહેવામાં આવે છે. 7/10 એટલે 0.7 પોઈન્ટ, અહીંયા પોઈન્ટ બોલું છું, 524/100, 524 સતાંશ, બરાબર 5.24. આ દશાંશ અપૂર્ણાંક થયો, આ દશાંશ અપૂર્ણાંક થયો,
આ વ્યવહારિક અપૂર્ણાંક છે, સાદા અપૂર્ણાંક. વ્યવહારિક અપૂર્ણાંક અથવા આપણે એને શું કહીએ છીએ, કયા નામથી ઓળખીએ છીએ, સાદા અપૂર્ણાંક. શું કહીએ છીએ આપણે, સાદા અપૂર્ણાંક. ચલો હવે તમને છે ને સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકમાં કેમ ફેરવવું, કેવી રીતે લખવું એ તમને સંપૂર્ણ રીતે સમજાવીશ. ચલો આપણે સૌથી પહેલા એ શીખીશું. હવે મિત્રો અહીંયા તમે જો સાત સાત દશાંશ આવી રીતે સંખ્યા છે બરોબર, આ એક અપૂર્ણાંક છે, આ સાદો અપૂર્ણાંક છે. હવે એને આપણે કેવી રીતે લખ્યો, 0.7 0.7. હવે આ કેવી રીતે લખવો એ તમને હું સમજાવીશ. હવે ક્યારે પણ મિત્રો હંમેશા યાદ રાખજો, જ્યારે છેદ 10 હોય ત્યારે શું કરવાનું મિત્રો, સૌથી પહેલા બરાબર આમ સાત રાખી દેવાનું. પોઈન્ટ છે ને, જ્યારે પોઈન્ટ આ જમણી બાજુ અહીંયા છે, સાત પોઈન્ટ છે અહીંયા છે માની લેવાનો, એ ડાબી બાજુ એક બાજુ આવશે, અહીંયા આવી જશે પોઈન્ટ. જ્યારે નીચે 10 હશે ત્યારે, જ્યારે છેદ 10 હશે ત્યારે જે દશાંશ પોઈન્ટ છે એ ડાબી બાજુ ખસશે. કઈ બાજુ? ડાબી બાજુ, ડાબી બાજુ ખસશે બરાબર. એટલે અહીંયા આવી જશે, અહીંયા તમારે શું લખી રાખવું, 0.7. હવે માની લો કે અહીંયા 7/16 છે, તો મિત્રો જો અહીંયા 7 હું લખીશ, પોઈન્ટ ને તમારે અહીંયા કઈ નથી એટલે પોઈન્ટ અહીંયા સમજવાનો. તો 2 શૂન્ય છે એટલે પોઈન્ટ 1, બીજો નંબર નથી એટલે અહીંયા શૂન્ય લગાડી નાખવાનો, અને 1 અને 2 પોઈન્ટ પર, 2 નંબર પછી ડાબી બાજુ આવશે એટલે આને શું કેવી રીતે લખી શકશો, 0.07. એટલે 0.7 થશે મિત્રો. જ્યારે પોઈન્ટ પછી બે સંખ્યા હોય ત્યારે સતાંશ વાંચાય, પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો દશાંશ વાંચાય, અને પોઈન્ટ પછી માની લો કે ત્રણ સંખ્યા હોય તો સહસ્ત્રાંશ. શું વાંચાય? સહસ્ત્રાંશ. હજાર હોય ત્યારે શું વાંચાય મિત્રો? સહસ્ત્રાંશ. શું વાંચાય? સહસ્ત્રાંશ. આપણે અત્યારે પાંચમા ધોરણ માટે એટલું શીખવું જરૂરી છે. એક સંખ્યા હોય ત્યારે દશાંશ, બે સંખ્યા હોય ત્યારે સતાંશ, અને ત્રણ સંખ્યા હોય ત્યારે સત્રાંશ. એટલે 10માં દશાંશ, 100માં સતાંશ, અને 1000માં સહસ્ત્રાંશ. હવે આ 7/10 એટલે 0.7. માની લો કે મેં અહીંયા 8/100 લખ્યું, તો મેં તમને અત્યારે સમજાવ્યું કે 8/8 લખી દો, પોઈન્ટ અહીંયા છે ડાબી બાજુ આવશે, અહીંયા ડાબી બાજુ આવશે એટલે પોઈન્ટ અહીંયા આવી જશે, એટલે શું થઈ જશે, 0.8 નહીં, આ ખોટો જવાબ આવશે. આવી રીતે નહીં, કારણ કે અહીંયા આપણે શું છે મિત્રો, 100 છે. તો શું કરીશું, 8 છે અહીંયા, પોઈન્ટ અહીંયા છે મિત્રો, તો ડાબી બાજુ બે નંબર આવે, બે શૂન્ય છે એટલે એક નંબર, બીજો નંબર છે નહીં એટલે શૂન્ય, અને અહીંયા પોઈન્ટ લગાડી દો, અહીંયા આગળ 0 લગાડ્યો એટલે આનો જવાબ આવશે 0.08. અને આપણે જો વાંચન કરવું હશે તો કેવી રીતે વાંચતો, 0.87 0.87. માની લો કે આવી રીતે છે મિત્રો, 3.5 છે, તો આને કેવી રીતે વાંચશો, 3.5 દશાંશ. તું વાંચા મિત્રો કેવી રીતે વાંચા, દશાંશ અપૂર્ણાંક કેવી રીતે વાંચવાનો, 3.5 દશાંશ. માની લો કે અહીંયા 51 છે, તો 3.51 સતાંશ, 3.51 સતાંશ. સમજાય કે મિત્રો, શબ્દોમાં એવી રીતે વાંચન કરવાનું. હવે માની લો કે અહીંયા સમજી લો કે આ 8/100 ની જગ્યાએ 13/100 છે, તો કે આ સાદો અપૂર્ણાંક છે. હવે એને દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખાતું, 13/13 લખી નાખો મિત્રો. મેં તમને શું જણાવ્યું કે નીચે 100 છે એટલે ડાબી બાજુ ભાગાકારમાં છે, આ છેદ એટલે ભાગાકાર, હંમેશા સમજી લેવાનો. તો બે નંબર ડાબી બાજુ આવશે, 1 અને 2 અહીંયા આવી જશે એટલે 0.13 એટલે 0.13 0.13 એટલે શું વાંચશે, 0.13 સતાંશ, 0.13 સતાંશ, કારણ કે બે નંબર છે પાછળ, હંમેશા યાદ રાખજો. તો 0.13 સતાંશ. હવે માની લો કે અહીંયા 231/100 છે, 231 સતાંશ છે, તો મિત્રો શું કરવાનું, 231/31 લખી નાખો. અહીંયા પોઈન્ટ છે 1, 2 પોઈન્ટ ડાબી બાજુ આવશે એટલે 2.31,
અથવા શબ્દોમાં આપણે બે પૂર્ણાંક એકત્રીસ સતાંશ, બે પૂર્ણાંક, બે પૂર્ણાંક, બે પૂર્ણાંક આવી રીતે વાંચવાનો, એકત્રીસ સતાંશ, એકત્રીસ સતાંશ. સમજાય કે મિત્રો? તો આ છે વ્યવહારિક અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવાનો. હવે માની લો કે હું અહીંયા સો ની જગ્યાએ હજાર લખી નાખું મિત્રો, તો કેવી રીતે કરશો? બસો એકત્રીસ ના બસો એકત્રીસ લખી નાખવાના, ત્રણ છે એક બે ત્રણ, તો એક બે ત્રણ આવી રીતે ડાબી બાજુ આવશે, પોઈન્ટ અહીંયા આવી જશે, ઝીરો પોઈન્ટ બસો એકત્રીસ સહસ્ત્રાંશ, ઝીરો પોઈન્ટ બસો એકત્રીસ સહસ્ત્રાંશ. સમજાય કે મિત્રો? તો આ છે વ્યવહારિક અપૂર્ણાંકને દશાંશ અપૂર્ણાંકમાં લખવાની પદ્ધતિ. આપણે શીખ્યા જયારે વ્યવહારિક અપૂર્ણાંક આપેલો ત્યારે દશાંશ અપૂર્ણાંકમાં કેવી રીતે લખવાનું. હવે હું તમને સમજાવીશ કે માની લો કે તમને કદાચ આ રીતે આપેલું છે બે પોઈન્ટ આઠ, હવે આ દશાંશ અપૂર્ણાંકમાં તમને આપેલું છે એને તમને સાદા અપૂર્ણાંકમાં ફેરવાનું છે. તો કેવી રીતે શું કરવાનું જોવાનું તમારે, કે એક નંબર પછી જ પોઈન્ટ છે તો નીચે છેદમાં દસ આવી જશે અને શું આવી જશે ઉપર અઠ્યાવીસ છે, અંશમાં આવી જશે એટલે અઠ્યાવીસ બાય દસ. માની લો કે અહીંયા ત્રણ હોય તો શું કરશો, નીચે શું આવી જશે, બસો ત્રેવીસ આવી જશે. સમજાય કે મિત્રો? તો આ છે વ્યવહારિક અપૂર્ણાંકને દર્શાવતો. ચાલો મિત્રો, તો હવે આપણે શીખીશું કે અપૂર્ણાંક સંખ્યા દશાંશ અપૂર્ણાંકની અંદર આપણે જે સરવાળા બાદ બાકી કે ગુણાકાર ભાગાકાર ને કેવી રીતે કરી શકીએ અને પરીક્ષામાં કેવા કેવી પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય, તો એના વિશે આપણે થોડુંક આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તો દશાંશ અપૂર્ણાંકમાં આપણે જે સરવાળા બાદ બાકી હોય છે તે કેવી રીતે કરી શકીએ આપણે, તો એ હું તમને થોડીક સમજણ આપીશ. ફરીથી મિત્રો, વ્યવહારિક અપૂર્ણાંક આપણે જે સાદા અપૂર્ણાંક, સાદા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક, બરાબર, આ દશાંશ અપૂર્ણાંક આપણે શીખી ગયા, દશાંશ અપૂર્ણાંક. હવે એની અંદર મેં તમને સમજણ આપી કે મિત્રો માની લો કે ત્રણ બાય દસ છે તો કેવી રીતે લખવાનું, ત્રણ નો ત્રણ લખવાનો, નીચે શૂન્ય છે, એક જ શૂન્ય છે એટલે ડાબી બાજુ એક નંબર, એક નંબર આગળ પોઈન્ટ આવશે એટલે આગળ શૂન્ય લગાડી નાખવાનું. માની લો કે ચાર બાય દસ છે તો ચાર ના ચાર અહીંયા આગળ આવી રીતે આવશે, ચાર ઝીરો પોઈન્ટ ચાર. હવે માની લો કે અહીંયા પચીસ છે, પચીસ બાય દસ છે તો મેં તમને સમજાવ્યું કે પચીસ ના પચીસ લખો, અહીંયા પોઈન્ટ અહીંયા છે સમજવાનું, આ ડાબી બાજુ આવશે એટલે બે પોઈન્ટ પાંચ. સમજાણો? હવે માની લો કે અહીંયા સો આવી જાય તો શું થશે, પચીસ લખી રાખવાનું, અહીંયા અહીંયા પોઈન્ટ છે સમજવાનું, અહીંયા પોઈન્ટ છે તો એક બે પોઈન્ટ અહીંયા આવી જશે એટલે આગળ કોઈ નંબર નથી એટલે શું લગાડી નાખવાનું, ઝીરો પોઈન્ટ પચીસ, આ ઝીરો પોઈન્ટ બે પાંચ. સમજાઈ ગયો? તો આ આપણે શીખ્યા. હવે માની લો કે તમને કદાચ ત્રણ પોઈન્ટ ત્રણ આઠ આવી રીતે દશાંશ અપૂર્ણાંક આપેલો છે ને તમને શું કહેવાય, સાદા અપૂર્ણાંકમાં ફેરવો છે તો શું કરવાનું, મેં તમને સમજાવ્યું કે પોઈન્ટ પછી જોવાના, પોઈન્ટ પછી મિત્રો અહીંયા કેટલા નંબર છે, બે નંબર છે એટલે નીચે શું લખી નાખવાનું, સો લખી નાખવાનું, છેદમાં સો લખી નાખવાનું અને પછી જે નંબર આપેલા છે બધા ત્રણ ત્રણ આઠ, આવી રીતે તમે કરી શકો. આ આપણે ફેરવતા શીખી ગયા. હજી આમાં એક સંખ્યા એક રહી ગઈ. માની લો કે આ બે પૂર્ણાંક ત્રણ બાય દસ આવી રીતે છે તો શું કરી શકાય, તો સરળ છે મિત્રો, કાંઈ આ બે ને ત્રણ ને સાથે લખી રાખવાનું, શું કરવાનું, બે ને ત્રણ ને સાથે લખી રાખવાનું અને નીચે દસ છે મિત્રો, મેં તમને સમજાવ્યું કે દસ છે એટલે અહીંયા પોઈન્ટ અહીંયા આવી જશે એટલે બે પોઈન્ટ ત્રણ, બે પૂર્ણાંક ત્રણ દશાંશ. સમજાણું મિત્રો? તો આ આપણે શીખી ગયા ઓલરેડી. હવે દશાંશ અપૂર્ણાંકમાં સરવાળા અને બાદબાકી, સરવાળો શીખી જશો એટલે તમને બાદબાકી તમને સરળતાથી આવડી જશે. હવે માની લો કે ત્રણ દશાંશ, ત્રણ પૂર્ણાંક પાંચ દશાંશ વત્તા ચાર પૂર્ણાંક પચીસ સતાંશ વત્તા ચાર પૂર્ણાંક ત્રણસો અડસઠ સહસ્ત્રાંશ આવી રીતે છે તો કેવી રીતે આને સરવાળો કરીએ, તો બહુ સરળ રીત છે મિત્રો, શું કરવાનું આમાં, કાંઈ નહીં, આ જેવી રીતે સરવાળો છે એવી ને એવી રીતે બાદબાકી પણ એવી રીતે જશે, બરાબર, સરવાળા.
હવે તમારે શું કરવાનું મિત્રો, 3.5 નો 3.5 લખી નાખો, પોઈન્ટ ને તમને આગળ પાછળ કાઈ નહીં કરવાનું, પોઈન્ટ ને નીચે પોઈન્ટ જ હોવું જોઈએ મિત્રો, સમજી લેજો. આ પોઈન્ટ ને નીચે પોઈન્ટ લખી નાખ્યો. હવે પોઈન્ટ પછી મિત્રો અહીંયા જો 2 5, તો 2 અને અહીંયા 5, પોઈન્ટ થી ડાબી બાજુ શું છે 4, સમજાણો. હવે વત્તા પોઈન્ટ નો પોઈન્ટ લખી નાખો, પોઈન્ટ પછી શું છે 3 6 8, સમજાઈ ગયું. પછી પોઈન્ટ થી પહેલા શું છે 4, તો 4 નો 4. હવે વત્તા, હવે શું કરવાનું મિત્રો, અહીંયા જોઈ લેવાનું, આના ઉપર કાંઈ નથી એટલે શૂન્ય લગાડી નાખો, 8 ઉપર અહીંયા કોઈ રકમ નથી એટલે શૂન્ય, અહીંયા શૂન્ય. હવે વત્તા કર કર નાખો, સરવાળો કર નાખો, 8 નો 8, 5 ને 6 11, વધી આવી 1, 1 ને 5 6, 6 ને 2 8, 8 ને 3 11, વધી આવી 1, 1 ને 3 4, 4 ને 4 8, 8 ને 4 12. આ પોઈન્ટ નો પોઈન્ટ જ, પોઈન્ટ ને પોઈન્ટ જ રાખવાનો, એટલે આપણો જવાબ આવશે 12.118, એટલે 12.118. આમ તો પોઈન્ટ પછી એક 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 જંગ છે ને, એક એક જ વાંચાય, 12.12118 સહસ્ત્રાંશ. શું વાંચાય? 118 સહસ્ત્રાંશ, કારણ કે 1000 જો હોય ને નીચે તો સહસ્ત્રાંશ આવે, 100 હોય તો શતાંશ, 10 હોય તો દશાંશ, કારણ કે 3 નંબર છે, 3 નંબર હોય તો 1000 છે, 1000 એટલે સહસ્ત્રાંશ, 2 નંબર હોય તો 100 છે, 100 એટલે શતાંશ, 1 નંબર હોય પોઈન્ટ પછી તો દશાંશ. સમજાણો મિત્રો, તો આ હતા અપૂર્ણાંક, સોરી દશાંશ અપૂર્ણાંકમાં સરવાળા, અને બાદબાકી પણ આવીને આવી રીતે હશે. તો હું આશા રાખું કે મિત્રો તમને સમજાઈ ગયું હશે બરાબર. હવે નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને સરવાળા, સોરી ગુણાકાર અને ભાગાકાર જે મહત્વનું છે, કેવી રીતે આપણે ગુણાકાર કરી શકીએ, ભાગાકાર કરી શકીએ, કેવી રીતે ફેરવાનું, હજી તમને હું સંપૂર્ણ ડિટેલમાં તમને સમજણ આપીશ નેક્સ્ટ વિડીયોની અંદર. તો મિત્રો આશા રાખું કે જે આજના વિડીયોમાં તમને મેં સામાન્ય જે મહત્વના મુદ્દા સમજાયા દશાંશ અપૂર્ણાંક વિશે, એ તમને સારી રીતે સમજાઈ ગયા હશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર ફરી મળીશું આપણે, દશાંશ અપૂર્ણાંક વિશે વિગતવાર વિસ્તારપૂર્વક આપણે સમજીશું. ત્યાં સુધી થેન્ક યુ, ધન્યવાદ.